चिंता संतान हंतारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरुवे नमः नमामि हृदये शेषे लीलाक्षिराभिशायिनम् लक्ष्मी सहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम् चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिः विराजते योऽसौ पञ्चधा हृदये मम जय श्री कृष्ण बाळको કેમ છો બધા મજામાં ને તો ચાલો આજે આપણે એક નવી પ્રવૃત્તિ કરવાના છીએ તો એ પ્રવૃત્તિ સિક્કા વડે આપણે કરીશું તમારી પાસે જેટલા પણ સિક્કા હોય તમે એનો ઉપયોગ કરીશું અને આ સિક્કાની મદદથી આપણે આકારો બનાવીશું ચાલો તો હવે બનાવીએ पहला आपणे बनावीशुं गोळ चलो एकदम व्यवस्थित गोळ थवुं जोईए के नहीं के आ गोळ लागे छे बराबर छे हवे गोळो जोईए केटला सिक्का आपणे सिक्का थी गोळ बनाव्युं जो एक बे त्रण चार पांच छ सात अने आठ आपणे आठ सिक्काथी आपणे सरस मजानुं गोळ बनाव्युं हवे हवे जो कुल आपणे केटला गणा तो के आठ बराबर छे તો આપણે આઠ આઠ આપણે ગણ્યા તો એ કુલ આપણી પાસે કેટલા સિક્કા થયા આપણે આમાં એક એક રૂપિયાના સિક્કા છે તો કુલ આપણે આઠ ગણ્યા તો કેટલા રૂપિયા થયા તો કે આઠ રૂપિયા કેટલા થયા આઠ રૂપિયા સમજાણું બધાને ચાલો હવે આપણે બીજો આકાર બનાવીશું ચોરસ ચાલો ચલો તમને આ કયો આકાર દેખાય છે ચોરસ તો ચાલો હવે સિક્કા ગણો અને કેટલા રૂપિયા થશે આપણી પાસે
જો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ. તો આપણી પાસે એક એક રૂપિયાના કેટલા સિક્કા થયા? તો કે નવ. બરોબર છે, આપણે નવ સિક્કાથી આપણે સરસ મજાનું એક ચોરસ બનાવ્યું. તો આપણે નવ સિક્કા થયા. તો નવ સિક્કા કેટલા થાય કુલ? તો કે નવ રૂપિયા. કેટલા થાય? નવ રૂપિયા. ઓકે, વેરી ગુડ. ચાલો હવે આપણે બીજો આકાર બનાવીશું, લંબચોરસ. ચલો, તમને લંબચોરસ આકાર દેખાય છે? જો દેખાય છે ને લંબચોરસ આકાર? જો ચાલો હવે લંબચોરસ માટે આપણે કેટલા સિક્કાનો ઉપયોગ કર્યો બોલો. ચાલો જો, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ. કેટલા થયા? કુલ સોળ સિક્કા. આપણે કુલ સોળ સિક્કાથી આપણે સરસ એક લંબચોરસ બનાવ્યું. તો કુલ કેટલા રૂપિયા થશે? તો કે સોળ રૂપિયા. કેટલા થશે? સોળ રૂપિયા. તો સોળ કેટલાય થાય? તો કે એકડે છગડે, તમને બધાને ખબર જ છે. ઓકે, વેરી ગુડ. ચાલો હવે એના પછી આપણે કયો આકાર બનાવશું? ત્રિકોણ. ચાલો ત્રિકોણ બનાવીએ. ચલો, તમને આકાર દેખાયો? જો આપણે શું બનાવ્યું? ત્રિકોણ. ચાલો તો ત્રિકોણ બનાવવા આપણને કેટલા સિક્કા જોયા બોલો. ચાલો, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ અને એકવીસ. કેટલા સિક્કાનો ઉપયોગ કર્યો આપણે? તો કે એકવીસ સિક્કાનો. બરોબર છે, તો એકવીસ સિક્કાથી આપણે એક એક રૂપિયાના સિક્કાથી શું બનાવ્યું? ત્રિકોણ આકાર. બરોબર છે, તો એકવીસ સિક્કા એટલે કેટલા થાય? તો કે એકવીસ રૂપિયા. કેટલા થાય? એકવીસ રૂપિયા. તો એકવીસ કેટલાય થાય? તો કે બગડે એકડે. ચાલો સરસ, હવે એના પછી આપણે બનાવીશું શંકુ આકાર. ચાલો શંકુ આકાર બનાવીએ. જો આપણે ત્રિકોણમાંથી ન જ ઉપયોગ કરીશું. જો જેવું હતું એવું, પણ નીચે ત્રિકોણમાં આપણે લીટી કરતા, પણ અહીંયા આપણે શું કરશું? થોડોક રાઉન્ડ શેપ આપી દેશું.
जो तमने शंकु आकार देखाय छे, देखाय ने? चालो तो हवे गणो तो कि शंकु आकार में आपने केटला सिक्का जोईए। एक, बे, त्रण, चार, पांच, छ, सात, आठ, नौ, दस, अग्यार, बार, तेर, चौद, पंदर, सोल, सत्तर, अठार ने ओगणीस। केटला सिक्का थी आपणे बनाव्यू? तो के ओगणीस सिक्का थी। ओगणीस सिक्का थी आपणे शंकु आकार बनाव्यो। कयो आकार बनाव्यो? तो के शंकु आकार। तो ओगणीस सिक्का एटले केटला थया? तो के ओगणीस रूपिया। तो ओगणीस केटलाय थाय? तो के एकडे नवडे। चालो तो बाळको आपणे कया कया आकारो जोया? गोळ, त्रिकोण, चोरस, लंबचोरस अने शंकु आकार के आपणे सिक्कानी मददथी आपणे बधा आकारो बनावता शीख्या। तो मजा आवी ने तमने बधाने? तो बधाए रुपियाना सिक्का लेवा तेथी आपणो जे आकार छे एक सरखा सिक्कानो बने। तो सौने मारा जय श्री कृष्णा।